વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આજે આપણે 3.5 સ્વાધ્યાય પર જતા પહેલા એક ઉદાહરણનો દાખલો છે સરળ જ છે પણ આપણે જરા એને પહેલા જોઈ લઈએ ઉદાહરણ 11 રકમમાં આપણને એવું આપ્યું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:60 છે એટલે કે બે વ્યક્તિ છે માસિક આવક મતલબ કે લોકોનો પગાર એક મહિનાનો જે પગાર છે એમનો ગુણોત્તર કઈક 9:60 તો એના પરથી આપણે પહેલા વ્યક્તિની માસિક આવક ધારી લઈએ આ ગુણોત્તર પરથી 9:60 છે એટલે આપણે ધારી લઈએ કે ભાઈ પહેલો વ્યક્તિ ધારો કે 9x રૂપિયા દર મહિને કમાય છે અને બીજો વ્યક્તિ દર મહિને માસિક એટલે કે મહિને દર મહિને 7x રૂપિયા કમાય છે આવો ગુણોત્તર આપ્યો હોય તો આપણે આવું ધારી શકીએ છીએ ચલો રકમમાં આગળ વધીએ પહેલું આપ્યું છે કે ભાઈ એ લોકો કમાઈ રહ્યા છે આવકનો ગુણોત્તર છે 9:60 એના ઉપરથી પહેલી વ્યક્તિની આવક 9x બીજા વ્યક્તિની 7x હવે રકમમાં આગળ એવું આપ્યું છે કે તેમના ખર્ચનો ગુણોત્તર 4:3 છે રકમમાં જ આપેલું છે તો ચાલો હવે એ લોકોએ કેટલો ખર્ચો કર્યો એ ધારી લઈએ કે ભાઈ ધારો કે પહેલા વ્યક્તિનો માસિક ખર્ચ ગુણોત્તર આપેલો છે એની પરથી એકદમ સરળ ધારી શકીએ કે પહેલા વ્યક્તિનો ખર્ચ 4y રૂપિયા અને બીજા વ્યક્તિનો ખર્ચ 3y રૂપિયા પહેલા વ્યક્તિનો ખર્ચ બીજા વ્યક્તિનો ખર્ચ જો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ એમનો આવક છે એમનો પગાર છે 9x પહેલો વ્યક્તિ 9x કમાય છે અને 4y ખર્ચ કરે છે જ્યારે બીજો વ્યક્તિ 7x રૂપિયા કમાય છે અને 3y રૂપિયા ખર્ચ કરે છે હવે શું આપ્યું છે રકમમાં તે સમજીએ રકમમાં આગળ એવું આપ્યું છે કે દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયા છે બચાવે છે આટલા રૂપિયા દર મહિને 2000 રૂપિયા બંને જણા 2000 રૂપિયા જ બચાવે છે મતલબ સાંભળો જુઓ પહેલો વ્યક્તિ કેટલા રૂપિયા કમાય 9x એમાંથી એ ખર્ચ કેટલા કરે 4y તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવશે કે જે રૂપિયા કમાયા એમાંથી જે ખર્ચ કર્યો છે એ આપણે બાદ કરવો પડશે તો જુઓ સમીકરણ એક કેવી રીતે બનશે કે 9x રૂપિયા કમાયા એમાંથી 4y રૂપિયા ખર્ચ કરે મતલબ કે ઓછા 4y તો 2000 રૂપિયા એની બચત બરાબર છે એવી જ રીતે બીજા વ્યક્તિ માટે એ 7x રૂપિયા કમાયા એમાંથી 3y રૂપિયા ખર્ચ કરે છે મતલબ કે બાદ કરીશું તો જુઓ 7x રૂપિયા કમાયા માઇનસ 3y નો ખર્ચો તો બચત કેટલી ભાઈ આ વ્યક્તિ પણ 2000 રૂપિયા જ બચાવે છે બરાબર છે તો જુઓ આ બે સમીકરણ આપણા માટે તૈયાર થઈ ગયા હવે આ દાખલામાં મને એવું પૂછ્યું છે કે આ બંને વ્યક્તિની માસિક આવક શોધો તો વિદ્યાર્થી મિત્રો માસિક આવક તો માસિક આવક જે છે આપણી એ ચલ x સ્વરૂપમાં ધારેલી છે આપણે એટલે આપણે આ બે સમીકરણમાં ફક્ત એક જ ચલ એટલે કે ખાલી x ની કિંમત લાવી દઈશું તો પણ ચાલશે કારણ કે રકમમાં મને છેલ્લે એવું નથી પૂછ્યું કે બંને જણાનો માસિક ખર્ચ કેટલો છે અગર માસિક ખર્ચ ભી શોધવાનો હોય તો મને y ચલ પણ લાવવો પડે પણ અત્યારે ચલ x શોધવાથી આપણે આરામથી આ દાખલાને પૂરો કરી શકીશું તો ચાલો શું કરીએ હવે આપણી પાસે બે સમીકરણ આવી ગયા છે તો વિચાર એવો કરીએ પહેલા કે ધારો કે આપણે x નો લોગ કરીએ ધારો કે x નો લોગ કરવો છે તો 9 ના ઘડિયામાં 7 નહીં આવે 7 ના ઘડિયામાં 9 નહીં આવે તો તમને મેં આગળના વિડીયોમાં સમજાવ્યું છે તે પ્રમાણે સમીકરણ નંબર 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણવું પડે 7 9 અથવા તો આપણે એવું વિચારીએ કે ચલ y નો લોગ કરીએ તો આપણે કોના વડે ગુણવું પડે એક નંબરના સમીકરણને 3 વડે બે નંબરના સમીકરણને 4 વડે તો આ કામ આપણને થોડું સરળ લાગશે કે ભાઈ 3 વડે અને 4 વડે ગુણવું સરળ એવું નથી કે 9 અને 7 વડે આપણે ગુણાકાર નથી કરી શકતા આવડે છે પણ આ કામ થોડું સરળ પડશે એટલે આપણે ચલ y નો લોગ કરીએ એવું નક્કી કરીએ અને ચલ y ઉડી જશે તો મને ચલ x ની કિંમત મળી જશે અને મારે આમે ચલ x ને જ સૌથી પહેલા શોધવાનો છે તો ચાલો એના માટે આપણે લખાણ કરીએ કે એક નંબરનું જે સમીકરણ છે એને 3 વડે તેમજ જે આ બે નંબરનું સમીકરણ છે એને 4 વડે ગુણીએ ચલો હવે આને 3 વડે ગુણવાનું છે તો 3 9 27x 3 4 12y 3 વડે ગુણીએ એટલે 2 4 એટલે કે 6000 સમીકરણ નંબર 3
હવે જે આ બે નંબરનું સમીકરણ છે એને 4 વડે ગુણવાનું છે એટલે અમે 4 વડે ગુણીએ તો 4 વડે ગુણીએ તો 4 7 28x માઈનસ એટલે કે માઈનસ 4 વડે ગુણીએ એટલે 4 4 12y અને પણ 4 વડે ગુણીએ એટલે 2 4 8 થાય હવે તમે જોઈ શકો છો જે બે સમીકરણ બન્યા બંનેમાં y ના સહગુણક સમાન થઈ ગયા પણ લોપ કરવા માટે તમને આગળ પણ કહ્યું છે ફરીથી કહું છું કે ચિહ્ન અલગ અલગ હોવા જોઈએ જે ચિહ્ન અહીં સમાન હતા જો સમાન ચિહ્ન છે એટલે અલગ કરવા પડે તો એક કામ કરો વધારાના ચિહ્ન પર દી નાખ્યો મતલબ એવું વિચારીએ કે ભાઈ સમીકરણ 3 માંથી સમીકરણ નંબર 4 હવે બાદ કરીએ ચાલો તો જો વધારાના ચિહ્ન વધી નાખે જે પ્લસ 28 હતા તે માઈનસ થઈ ગયા માઈનસ નું પ્લસ પ્લસ 8000 હતા એના ઋણ થઈ ગયા શું થશે ચલ વાય ઉડી જશે હવે આ જુઓ બે માંથી મોટી રકમ નું ચિહ્ન એટલે કે પહેલા માઈનસ બાદબાકી કરવાની છે 28 અને 27 જાય એટલે 1 સહગુણક 1 લખતા નથી ખાલી x ચલો ઇઝ ઇક્વલ ટુ બે માંથી મોટી રકમ નું ચિહ્ન પહેલા એટલે કે ઋણ 8 માંથી 6 જાય એટલે 2000 ઓકે ચલો 8000 અને 6000 ગયા એટલે 2000 સામે સામે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને x ની કિંમત મળી ગઈ 2000 હવે સવાલ શું છે કે બંને વ્યક્તિની માસિક આવક કેટલી તે શોધો હા તો ભાઈ પહેલા વ્યક્તિની માસિક આવક છે 9x રૂપિયા તો જે આપણે x બરાબર 2000 મૂકીશું તો જવાબ મળશે 18000 જોઈ શકો તો તમે પહેલા વ્યક્તિની આવક 9x જ્યાં x ની જગ્યા પર કિંમત મળી 2 2 નવા 18000 2000 નવા 18000 એવી રીતે બીજા વ્યક્તિની આપણે માસિક આવક શોધી કાઢીએ એની માસિક આવક ધારી છે 7x રૂપિયા જેમાં x ની કિંમત 2000 મૂકી દો એટલે 2 7 14000 રૂપિયા એ તો આ દાખલામાં મને કહ્યું નથી આપણને કહ્યું નથી કે અમનો આપણે ખર્ચ શોધવાનો છે તે છતાં પણ ખર્ચ આપણે લાવી શકીએ જો રકમમાં શું કહ્યું છે કે માસિક આવક કેટલા કમાયો ભાઈ એક વ્યક્તિ 18000 કમાયો રકમમાં છેલ્લે આપ્યું છે કે 2000 એને બચાવ્યા છેલ્લે હવે 18000 રૂપિયા કમાયા અને લાસ્ટમાં મહિનાના અંતે 2000 ની બચત હોય તો એનો મતલબ એમ કે પહેલા વ્યક્તિને જે ખર્ચ છે પહેલા વ્યક્તિનો જે માસિક ખર્ચ છે એ 16000 રૂપિયા તો એની 2000 ની બચત થાય એવી રીતે બીજા વ્યક્તિને વિચારીએ તો એ 14000 કમાય છે અને 2000 બચાવે છે મતલબ કે એનો ખર્ચ ઓછો હોય તો 12000 રૂપિયા પણ અત્યારે આપણે ખર્ચ શોધવાનો નથી તો આ ઉદાહરણ 11 કમ્પ્લીટ થાય છે તો ચાલો હવે આપણે 3.5 પર પહોંચતા પહેલા એક વસ્તુ જે આપણે ભણી ગયા છે એને થોડું આપણે મગજમાં પાછું ને લઈ લઈએ જે આપણે ચેપ્ટરમાં શરૂઆતમાં ત્રણ શરતો શીખેલા યાદ કરો કે અગર આપણા બે સમીકરણો a1x b1y વત્તા c1 is equal to 0 અને a2x વત્તા b2y વત્તા c2 બે સમીકરણ યુગ્મને લખવાનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે આપ્યા હોય તો એના ઉકેલ કેવા આપણને મળે એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં ત્રણ શરતો આગળ શીખી ગયા હતા એ ત્રણ શરતો જરા ફરીથી આપણે રિમાઇન્ડ કરીએ કારણ કે આ પ્રશ્ન હવે અત્યારે જે કરવાના છીએ એમાં કામ લાગવાનું છે શું શરતો હતી ત્રણ તે જોઈ લઈએ સૌથી પહેલું કે ભાઈ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર સમાન ના હોય તો આપણને અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે આનો આલેખ દોરીએ તો બે રેખાઓ એકબીજીને એક જ બિંદુમાં છેદે એવું બીજી શરત a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ત્રણે ત્રણ ગુણોત્તર સમાન થઈ જાય તો આપણે લખીએ છીએ કે અનંત ઉકેલ અનંત ઉકેલ એનો આપણે આલેખ વિચારીએ તો એમાં બે અલગ અલગ રેખા આવતી નથી એમાં બે સંપાતી રેખાઓ આવે છે મતલબ કે બે સમીકરણ યુગ્મની એક જ સમાન રેખા આપણને મળે આ લેખમાં જેને આપણે સંપાતી રેખા કહીએ છીએ જેવા સમીકરણને આપણે અવલંબી સમીકરણ કહીએ છીએ બરાબર છે ત્યાર પછી શરત નંબર 3 a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 પહેલા બે ગુણોત્તર સમાન હોય પણ એની કિંમત પહેલા ત્રીજા ગુણોત્તર સાથે સમાન ના હોય c1 ના છેદમાં c2 સાથે સમાન ના હોય તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઉકેલ ન મળે તો આ ત્રણ શરતો ફરીથી આપણે ધ્યાનમાં રાખીશું અને એના ઉપરથી બનેલો સ્વાધ્યાય 3.5 નો પહેલો પ્રશ્ન લઈએ અને સાથે સાથે
ચોકડી ગુણાકારની રીત પણ જોવાની છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવી રીત શીખીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની અને જે છેલ્લી રીત પણ છે હા આપણે આલેખની રીત જોઈ ગયા આપણે આદેશની રીત જોઈ આપણે લોગની રીત જોઈ હવે આવે છે ચોકડી ગુણાકારની રીત ચોથી અને અંતિમ રીત જેનું નામ બીજું નામ ક્રેમરની રીત પણ છે કારણ કે આપણે એને એને આ જે રીત શોધનાર ગણેશ શાસ્ત્રી છે એનું નામ ક્રેમર છે એટલે એમની યાદમાં એમની રીતનું નામ ક્રેમરની રીત પણ કહીએ છીએ તો ચાલો સ્વાધ્યાય 3.5 પહેલો પ્રશ્ન મથાળું વાંચીએ તો એવું કહ્યું છે કે નીચે જે સમીકરણ યુગમાં આપ્યા છે સૌથી પહેલા તો એનો ઉકેલ કેવો આવશે તે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ અનન્ય ઉકેલ આવશે કે અનન્ય ઉકેલ નહીં આવે કે ભાઈ અનંત ઉકેલ આવે કે ઉકેલ ના મળે પહેલું તો આપણે એ ચેક કરવાનું છે ધારો કે સમીકરણની અંદર રકમમાં એવું લખ્યું છે કે અનન્ય ઉકેલ આવતો હોય અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ આવતો હોય તો તમારે એને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલવાનું છે અગર અનંત ઉકેલ આવતા હોય શોધવાના નથી એના ઉકેલ બહુ બધા હોય અસંખ્ય હોય આપણે શોધવાના નથી અગર ઉકેલ ના મળે હવે ઉકેલ ના મળતો હોય તો શોધવાના શું બરાબર છે એટલે રકમમાં એવું છે આગળ કે તમને અગર સમીકરણમાં અનન્ય ઉકેલ મળશે તો તમે એને ચોકડી ગુણાકારની રીતથી શોધજો અનંત ઉકેલ કે ઉકેલ ના મળે એવું આવે તો ત્યાં દાખલો પૂરો કરજો આગળ એના ઉકેલ શોધવાની કોશિશ કરવાની નથી તો ચાલો સૌથી પહેલા પહેલો દાખલો લઈએ હવે આપણને ખબર છે કે આ આપણે શરતોનો ઉપયોગ કરવાના હોઈએ તો સમીકરણ આ સ્વરૂપમાં જ જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો જ્યારે આપણે આદેશની રીત કરી ત્યારે એક સમીકરણમાં ખાલી કોઈ એક ચલને કરતા બનાવેલો અને બાકી બધાને વાય વાળા પદને સામે મોકલેલા સહગુણક જે હતો ભાગાકારમાં હતો સમીકરણની ડાબી બાજુ પર ખાલી એક જ ચલ તરીકે એક્સ કે વાય રાખતા હતા ત્યાર પછી જયારે આપણે લોપની રીત કરી તો ત્યારે લોપની રીતમાં આપણે શું કર્યું કે અચળ પદ જે હતું એને સામે લખતા એક્સ અને વાય વાળા પદો સમીકરણની ડાબી સાઈડ અને અચળ પદ સમીકરણની જમણી સાઈડ પણ હવે પાછી આપણે આ શરતો પર કામ કરવાનું છે અને ચોકડી ગુણાકારની રીત જ કરવાની છે તો આપણે સમીકરણોને આ રીતે જ ગોઠવવા જે એનું પ્રમાણિત સ્વરૂપ છે તે રીતે જ અચળ પદ પણ અહીં જ રાખવું ધારો કે આપણે ચોકડી ગુણાકારની રીત કરવી છે કે આ શરતોમાંથી કોઈ આપણે અનન્ય ઉકેલ આવશે કે અનંત ઉકેલ આવશે એવું જાણવું છે તો અચળ પદ સામે નહીં રાખતા એને પણ તમારે ડાબી તરફ લઈ લેવું ઇઝ ઇક્વલ ટુ સામે શૂન્ય જ રાખવું બરાબર છે ચોકડી ગુણાકારમાં પણ આ રીતે જ ગોઠવો તો ચાલો આટલી સમજ મેળવ્યા પછી આપણે દાખલાને ચાલુ કરીએ કે આનો ઉકેલ કેવો આવશે તો એના માટે આપણે લખાણ ચાલુ કરીએ કે ભાઈ અહીં A1 ના છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો સહગુણક 1 છે આનો સહગુણક 3 છે અલ્પવિરામ બીજો ગુણોત્તર લઈએ B1 ના છેદમાં B2 બરાબર આનો સહગુણક -3 આનો સહગુણક -9 તમને ખ્યાલ આવશે કે આવા દાખલાઓ તો આપણે આ પ્રકરણમાં આગળ પણ કરી ચૂક્યા છે ચલો શું થશે માઇનસ માઇનસ ઉપર નીચે પ્લસ થઈ જશે ઉડશે 3 × 3 આ પણ ઉડશે 3 × 9 શું આવ્યો જવાબ 1/3 છેલ્લો ગુણોત્તર શોધે કાર્ય મતલબ કે C1/C2 ચલો C1 ની કિંમત -3 C2 ની કિંમત -2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જવાબ આવ્યો 3/2 તો તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે અહીં A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 મતલબ કે આ બે ગુણોત્તર સમાન મળ્યા પણ ત્રીજો ગુણોત્તર આની સાથે સમાન થતો નથી માટે આપણને અહીં આ વસ્તુ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીશું કે આ શરત મતલબ કે છેલ્લી શરત છે 3 નંબરની અહીં આપણને ઉકેલ ના મળે માટે લખીશું કે આ સમીકરણ યુગ્મને ઉકેલ ના મળે ઉકેલ ના મળે તો મારે એને શોધવાની પણ જરૂર નથી તો આ દાખલો અહીં
આપણે લઈએ દાખલો નંબર 2 જેની રકમ આ છે જેના બે સમીકરણ આ રહ્યા શરત પાછી એ જ છે કે અગર નીચે આપેલા સમીકરણને અનન્ય ઉકેલ મળે તો જ ચોકડી ગુણાકારને રીતે ઉકેલ લાવવાનો છે અગર અનંત ઉકેલ હોય કે ઉકેલ ના હોય તો એમાં તમારે આગળ દાખલાને વધારવાનો નથી બરાબર છે ચાલો તો જરા જો આપણે જરા ફટાફટ ફટાફટ ચેક કરીએ કે આને ઉકેલ કેવો આવશે સમીકરણ પરથી આપણે ગુણોત્તર બનાવીએ a1 ના છેદમાં a2 એટલે કે 2 ના છેદમાં 3 સમીકરણ પરથી b1 ના છેદમાં b2 નો ગુણોત્તર બનશે 1 ના છેદમાં 2 કારણ કે આનો સહગુણક 1 છે સમીકરણ પરથી c1 ના છેદમાં c2 નો ગુણોત્તર બનશે ઋણ 5 ના છેદમાં ઋણ 8 પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આવશે 5 ના છેદમાં 8 પણ અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બંને જણની કિંમત સરખી મળતી નથી કિંમત સરખી નથી મળતી મતલબ કે આપણે બેલે પહેલી શરત પ્રમાણે આ સમીકરણને આપણે કહી શકીશું કે આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે મતલબ કે એક ઉકેલ આને મળશે એક અને માત્ર એક ઉકેલ આને મળશે તો હવે કયો મળશે તો રકમના વધારા મુજબ આપણે એને ચોકડી ગુણાકારથી શોધવાનો છે ચોકડી ગુણાકારની રીતથી શોધવાનો છે તો ચાલો હવે આજે આપણે આ સમીકરણ માટે ચોકડી ગુણાકારની રીત જોઈએ ચાલો અનન્ય ઉકેલ મળશે મતલબ કે આપણે એને ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધી કાઢીએ એના માટે સૌથી પહેલા આપણે આ જે બે સમીકરણ રકમમાં આપ્યા છે એને અહીં લખી દીધા જુઓ ચાલો ચોકડી ગુણાકારની રીતે કરવાનું શું છે એ જરા સમજીએ સૌથી પહેલા માથેનું ચિહ્ન આપણે વિદ્યાર્થી મિત્રો x ના છેદમાં કઈક લખવાનું છે શું લખવાનું પછી બતાવ પછી ઇઝ ઇક્વલ ટુ નું ચિહ્ન સમાન છે નું ચિહ્ન ત્યાર પછી y ના છેદમાં કશું લખીશું અને ત્યાર પછી 1 ના છેદમાં કશું લખીશું બરાબર છે પહેલા ચલ x લખો પછી ચલ y અને પછી 1 હવે તમારે x ના છેદમાં એટલે x ની નીચે શું લખવાનું છે એ બરાબર વ્યવસ્થિત સમજજો જે આપણને આ સમીકરણ દેખાય છે ને એ સમીકરણમાં આપણે જે x વાળા પદો છે ને એના સહગુણકો નથી લખવાના x ની નીચે x ના સહગુણકો જે સમીકરણમાં છે એ નથી લખવાના તો એક કામ કરીએ આપણે એવું વિચારે કે જે વસ્તુ લખવાની નથી એ આપણે જોવી જ નથી જોવી જ નથી મતલબ કે એક કામ કરે આપણે એની ઉપર હાથ મૂકી દઈએ ચાલો તો જુઓ હવે તમને કયા કયા સહગુણકો દેખાય છે તે લખી લઈએ x ના સહગુણકો લખવાના નથી એટલે મેં જોવાના નહીં જવા દો ચલો તો પહેલો સહગુણક આ લખવાનો છે તો આનો સહગુણક કેટલો વિદ્યાર્થી મિત્રો તો આપણે કહીશું કે ભાઈ 1 એની નીચે આ સહગુણક છે 2 જોઈને લખવાનો છે એક એની નીચે બે સહગુણક જે હોય તે લખવાનો ચલો આ કોણ છે સહગુણક ઋણ 5 આ કોણ છે સહગુણક ઋણ 8 જો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બહુ સરળ છે જે સહગુણક દેખાય જેમ દેખાય તેમ મેથડ લખવાના છે 1 ની નીચે 2 ઋણ 5 ની નીચે ઋણ 8 બરાબર છે x ના છેદમાં લખાયો હવે y ના નીચે લખવાનું હોય તો તમે સમજી શકતા હશો કે જે y ના સહગુણકો છે એ આપણે લખવાના નહીં તો તમે એમ કહેશો કે સર જે વસ્તુ લખવાની નથી એને આપણે જોવી નથી તો એની પર હાથ મૂકી દઈએ હા હાથ આપણે મૂકીશું પણ એક વસ્તુ તમને સમજાઈ દઉં કે તમે શું કરશો આ હાથ મૂકતા પહેલા આ જગ્યા ઉપર ઋણ 5 અને ઋણ 8 આવ્યા ને વિદ્યાર્થી મિત્રો એ અહીં કન્ટિન્યુ પહેલા તો એ આવશે જ જુઓ બતા અગર આપણે આ ભાગ મૂકી પણ દઈશું ને જુઓ તો ઋણ 5 ને ઋણ 8 તો પહેલા આવવાના જ છે તો હું એમ કહું છું કે એ રીતે લખીએ એના કરતા તો આ સમજવું સહેલું પડશે ને કે આ જે વસ્તુ અહીં લખી એને રિપીટ ફરીથી અહીં સેમ ટુ કા સેમ લખી દો હવે આપણે y ની નીચે લખવાનું છે મતલબ કે y ના સહગુણકો તો લખવાના જ નથી હવે જો y ના સહગુણકો લખવાના નથી તો ઋણ 5 ને ઋણ 8 દેખાય તો આપણે લખી દીધા તો હવે એની સામે શું લખીશું તો એની સામે આપણે y ની ઉપર હાથ મૂકેલો હોય તો બોલો હવે કયા સહગુણક આવશે 2 અને 3 નીચે
ऋण 5 ने ऋण 8 તો લખાઈ ગયા એટલે આપણે એને નહીં જોવા આને નહીં જોવાના તો બચ્યો શું 2 ની નીચે 3 જે આપણે લખી દેવાના કેતા લખો જો ફરીથી y ની નીચે લખો એટલે તો સૌથી પહેલા શું કરશો આ જે વસ્તુ અહીંયા આવે એને રિપીટ લખી દેવાનું સમીકરણમાં ઉપર જોવાનું પણ નહીં આ બે થોડ લખી દો હવે મારા y ની નીચે લખવાનું છે મતલબ કે y ના સહગુણકોને ઢાંકી દો તો ઋણ 5 ને ઋણ 8 દેખાય તો મે લખેલા છે પહેલા તો બાકી શું રહ્યો બાકી રહ્યો 2 અને 3 હવે 1 ની નીચે કેટલા લખો છે તો આપણે શું કરીશું તમને વિચારી શકતા છો કે તમે મને કહેશો કે પહેલા x ની ઉપર હાથ મૂકી દીધો x ના સહગુણકો ની લીધા પછી આપણે y ના સહગુણક ની લીધા હવે આપણે અચળ પદ ના સહગુણકો ની લઈશું હવે આપણે આની પર હાથ મૂકીશું બરાબર તો શું આપણને દેખાશે 2 3 પછી 1 2 આ સહગુણકો લખી દેવા પણ પણ મારી રીત એવી છે કે હું તમને શું કહું તે જુઓ કે આ જે વસ્તુ અહીં છે તો રિપીટ લખી દેવાની જેવી તમે તમને આમાં શીખવાડ્યું તમે આની પર હાથ મૂકો તો આ તમે પહેલા 2 અને 3 લખશો અથવા તો આ હાથ મૂકતા પહેલા આપણને ખબર પડશે કે આ સેમ તો કા સેમ વસ્તુ રિપીટ થવાની ચાલો બીજા કયા કયા સહગુણકો ઉપરથી લખવાના છે તે તો એના માટે પણ તમને હાથ હવે નહીં મૂકવાનો હવે હું તમને એવું સમજાવ કે કોઈ પણ દાખલો ગણો ચોકડી ગુણાકારને રીતનો આ જે પહેલા સહગુણકો અહીં લખ્યા ને તે પણ તમારે પાછા અહીં લખી દેવાના જુઓ અહીંથી આ રિપીટ લખો પહેલું અને છેલ્લું સરખો રાખો તમારે વિદ્યાર્થી મિત્ર હાથ મૂકીને લખવું હોય કે ભાઈ અચળ પદ છે તો અચળ પદની ઉપર હાથ મૂકીને 2 3 લખો તો પણ ચાલે 1 2 લખો તો પણ ચાલે અગર હાથ નથી મૂકો આ રિપીટ લખી દો પહેલું અને છેલ્લું સરખું જ આવે જેમ વિચારીને લખવું હોય એમ વિચારીને તમે લખી શકો છો મેં તમને શક્ય એટલી સમજણ આપી કે ભાઈ અલગ અલગ રીતે કોણ કેવી રીતે વિચારીને લખતું હોય તે તમને મેં સમજાવ્યું આ લખવું બહુ જરૂરી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો જે લખવું એટલે કે એને સાચે સાચું લખવું વ્યવસ્થિત સ્વરૂપે લખવું ચિહ્ન સાથે એ ખૂબ જરૂરી વસ્તુ છે અગર તમે અહીં લખવામાં જ જો કોઈ ભૂલ કરી હશે તો નીચેના બધા જ સ્ટેપમાં તમે સમજી શકતા હશો કે ભૂલ આવશે આ દાખલાનો જવાબ સાચો નહીં મેળવી શકાય બરાબર છે આમાં સમજ પડી એક વખત ફરીથી એને જરા ઝડપથી જોઈ લઈએ શું કર્યું x લખ્યો y લખ્યો અને 1 લખ્યો x ની નીચે તમારે કઈ લખવું છે તો આ જે સમીકરણો છે એમાં x ના સહગુણકો નહીં લખો બાકી બધાના લખી દો હવે x ના સહગુણકો નથી લખવા એટલે મેં એવું સમજાવ્યું કે આપણે x ની ઉપર x વાળા પદની ઉપર હાથ મૂકી દો તો ચલો કયા કયા સહગુણકો દેખાય છે આપણને અહીંનો 1 2 લખી દો 1 2 અહીંથી ઋણ 5 ઋણ 8 આગળ વધીએ y ની નીચે લખવું છે તો y ના સહગુણકો નહીં આવે તો એક કામ કરો પહેલા ઋણ 5 ને ઋણ 8 તો લખી દો ત્યાર પછી y ના સહગુણકો પર આપણે હાથ મૂક્યા તો ઋણ 5 ઋણ 8 તો લખાઈ ગયા છે પણ બચ્યું 2 અને 3 તે લખી દો છેલ્લા 2 અને 3 રિપીટ અને પહેલું જે વસ્તુ લખી છે એ જ સૌથી છેલ્લે પણ એ જ વસ્તુ લખવાની હવે આપણે એની પછીનું સ્ટેપ જોઈએ એની પછીનું સ્ટેપ એટલે આ જે રીતનું નામ છે તે કરવાનું છે રીતનું નામ છે ચોકડી ગુણાકાર કેમ તો કારણ કે અહીં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલા માટે ચોકડી ગુણાકાર એટલે શું કરીશું તે જુઓ આ જે 1 છે એને ઋણ 8 સાથે અને આ જે 2 છે એને ઋણ 5 સાથે ગુણવાનું છે બરાબર છે સૌથી પહેલા જો આ રકમ માંથી ગુણાકાર ચાલુ કાથી કરવાનો તો જે સૌથી ઉપર સૌથી પહેલી રકમ આવી તે હું ગુણાકાર 2 થી થોડી ચાલુ કરીશ 2 તો 1 ની નીચે છે ભાઈ જે ઉપર હોય એનો વારો પહેલા આવે જે નીચે છે એનો વારો પછી આવશે એટલે જો શું લખીએ આપણે x એટલે કે x તમે જો શકતા હશો વિદ્યાર્થી મિત્રો કઈ ચોકડી બને છે ચોકડી અને આ ચોકડી જે બની એ ગુણાકાર કરવાનો છે નહીં કે સરવાળા બાદ નથી અને આ ગુણાકારમાં જે રકમ ઉપર છે એને પહેલા ગુણવા હું આ ગુણાકાર તમે ચેક કરો 2 5 ઋણ 10 થાય તો હું પહેલા ઋણ 10 નહીં લખું
જે ઉપર છે અહીંથી ગુણાકાર ચાલુ કરવાનો છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો ભૂલમાં આ ગુણાકાર પહેલા નહીં કરશો જે રકમ પહેલા દેખાય છે એને પહેલો ગુણાકારમાં ચાન્સ આપો ચલો ગુણાકાર કરીએ ઋણ 8 એકા તો ઋણ 8 ખાસ ધ્યાન રાખજો પહેલો ગુણાકાર ઋણ 8 હવે નવો ગુણાકાર તમે ચાલુ કરો એ પહેલા આ જગ્યા ઉપર સૌથી પહેલા માઈનસ નું ચિહ્ન મૂકી દેવ એટલે ખરેખર આપણે કરવાનું શું છે ખબર આ બે રકમનો ગુણાકાર આ બે રકમનો ગુણાકાર બંનેના ગુણાકારની બાદબાકી કરવાની છે બંનેના ગુણાકાર પતી જાય ને પછી બંનેને શું કરવાની છે આપણે બાદબાકી તો હું તમને આમ સમજાવું છું કે જેવો તમારો પહેલો ગુણાકારનો જવાબ લખાઈ ગયો ને એટલે પહેલા તમારે એની પછી તરત માઈનસ નું ચિહ્ન મૂકી જ દેવાનું ચલો મુકાઈ ગયો હવે નવો ગુણાકાર જોવો કે શું કરવાનો છે નવો ગુણાકાર આ છે આ બંનેનો ગુણાકાર ઋણ 5 દુ કરી એટલે ઋણ 10 થાય તો એવું તમે સમજતા ને વિદ્યાર્થી મિત્રો કે ઋણ આ આપેલું છે અને આ 10 આ ખોટી વાત છે ખોટી વસ્તુ છે આ ઋણ નું ચિહ્ન તો આપણે દરેક રીતમાં દરેક જગ્યા પર પહેલા મૂકીશું જ હવે તમારો જે જવાબ ઋણ 10 આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એને કૌંસમાં અલગથી ઋણ 10 કરી મૂકો અલગથી ઋણ 10 કરીને એને લખો બરાબર છે આનો ગુણાકાર ઋણ 8 આ બંનેનો ગુણાકાર ઋણ 10 જે બંનેના ગુણાકાર એવા એની બાદબાકી કરશો એના બંનેની વચ્ચે બાદબાકીનું ચિહ્ન પહેલો ગુણાકાર પતે એટલે બાદબાકીનું ચિહ્ન પાડી દેવું પછી બીજા ગુણાકાર પર નજર કરવી આગળ વધીએ જો સમજીએ હજુ આપણે એકદમ વ્યવસ્થિત રીતે ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જેટલો જેવો જે રીતે ગુણાકાર કર્યો છે ને એવી રીતે અહીં ગુણાકાર કરવાનો છે કરીએ ચાલો જુઓ પહેલો ઋણ 8 થી નહીં ઉપરની રકમ પહેલા લેવાની તો એ ચોકડે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો મતલબ કે આપણે ઋણ 5 ને 3 થી ગુણીશું નહીં કે 2 થી બરાબર ને ચોકડે ગુણાકાર એટલે તમારે આજે ચોકડી હું અહીં તમને બતાવી રહ્યો છું તમને ફક્ત ને ફક્ત સમજાવવા માટે તમે પરીક્ષામાં કે તમારી નોટબુક ની અંદર જ્યારે પણ દાખલા ગણતા હો ત્યારે તમારે આવી ચોકડી પાડવી નહીં બરાબર છે સમજે ચાલો ચોકડી ગુણાકાર કરીએ તો ઋણ 5 ને ગુણીએ તો ઋણ 5 થાય 15 ઋણ 15 પહેલો ગુણાકાર પતી ગયો એટલે માઇનસ મૂકી દેવાનો હવે બીજો ગુણાકાર જોવાનો શું છે બીજો ગુણાકાર ઋણ 8 દુ તો થશે ઋણ 16 તો આપણે એને અલગથી લખીએ કે ભાઈ ઋણ 16 બરાબર છે આ માઇનસ તો પાડવાનો જ છે ગુણાકાર થયો ઋણ 16 તેના ઋણ નું ચિહ્ન અલગ છે ચલો ઇઝ ઇક્વલ ટુ છેલ્લો ગુણાકાર કરીએ આ પણ ચોકડી ગુણાકાર જ કરવાનો છે પહેલો ગુણાકાર ઉપરની રકમ નીચેથી થોડી ઉપરથી કરવાનો આ કોની સાથે ગુણાશે આ બે સાથે એટલે કે 2 દુ 4 પહેલો ગુણાકાર પતે માઇનસ સુધી ન પાડી દેવાનો પછી બીજો ગુણાકાર જોવાનો બીજો ગુણાકાર છે 3 એકા 3 ચલો જુઓ જે રીતનું નામ છે ચોકડી ગુણાકાર એ સ્ટેપ તો પતી ગયો તો વિદ્યાર્થી મિત્રો તમે અગર આ બે સ્ટેપ એકદમ વ્યવસ્થિત કરી શકશો તો તમારો જવાબ મળવાની સંભાવના ખાસ્સી વધી જાય છે આ તમે એકદમ વ્યવસ્થિત એકદમ ચિહ્નની ભૂલ કર્યા વગર લખશો તો કારણ કે હવે આપણા માટે ખાલી સરવાળા બાદબાકીના દાખલા બચ્યા જુઓ અહીંયા લોકો જે આ જે ગુણાકાર ભાગાકાર છે ગુણાકાર કર્યા પછી ખાલી સરવાળા બાદબાકીના દાખલા છે એ આપણે કરીએ ફટાફટ ચાલો ઋણ 8 હવે આ જો બે સમાન ચિહ્નો ભેગા થઈ ગયા તો બોલો આપણે પહેલા કરીએ માઇનસ માઇનસ પ્લસ પછી આવે 10 બરાબર છે આગળ વધીએ y આ છે આપના ઋણ 15 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ઋણ ઋણ તો માઇનસ માઇનસ પ્લસ થશે કેટલા 16 આગળ પણ કહ્યું છે બે સમાન ચિહ્ન આવે એટલે સરવાળો નાખો સરવાળો મૂકી દેવાનો સરવાળા બાદબાકી કરી દે ત્યારે આગળ વધીએ આ 4 બાદબાકી તો 4 માંથી 3 જાય સિમ્પલ બાદબાકી આવી એકદમ સરળ બાદબાકી જવાબ એ હવે આપણે આગળ નું સ્ટેપ કરીએ ચાલો ચાલો જુઓ સરવાળા બાદબાકીનો નાખો છે મેં સમજાવ્યું છે પ્રમાણે મોટી રકમ નું ચિહ્ન મૂકી દો મોટી રકમ એટલે કે 10 પ્લસ માં જવાબ આવશે પ્લસ આપણે પાછા નથી રહેવા દો બે ચિહ્ન અલગ અલગ એટલે બાદબાકી કરીએ 10 માંથી 8 જાય 2
is equal to y. ચલો બે માંથી મોટી રકમ નું ચિહ્ન મોટી રકમ 16 નું ચિહ્ન જવા પ્લસ માં આવશે આગળ વધીએ કરશું શું બે અલગ અલગ ચિહ્ન હવે તમારે કાથી કરીએ 16 માંથી 15 જાય તો 1 પ્લસ 1 છે એટલે આપણે ખાલી એક જ લખીએ છીએ is equal to આ બાકી તો અહીં પતી જ ગઈ હતી 4 માંથી 3 જાય તો 1 મતલબ કે આ વસ્તુને હવે આપણે m ને m રહેવા દઈએ જો સરવાળા બાકી પણ પતી ગયા ચોકડી ગુણાકાર પતી ગયો સરવાળા બાકી ના દાખલા પતી ગયા તો હવે આપણો ભાઈ જવાબ આવવાનો ચલો જવાબ લાવવાનો છે જવાબ લાવવાનો મતલબ ઉકેલ લાવો મતલબ કે આ સમીકરણમાં જે બે ચલ છે x અને y એમની મને કિંમતો શોધવાની છે તો પહેલી આપણે કિંમત કોને શોધી કાઢીએ x ની આના ઉપરથી x ની કિંમત કઈ રીતે શોધવાની જોઈ લો દીકરાઓ આ ત્રણે ત્રણ ગુણોત્તર તો સમાન જ છે જેટલી આ ગુણોત્તરની કિંમત એટલી જ આની કિંમત અને એટલી જ આની કિંમત अगर त्रोणे त्रोण गुणोत्तर समान होए तो आपने ये वो लिखी सकती है कि x बराबर b सॉरी x ना छेद मां b बराबर 1 ना छेद मां 1 लिखी सकाय ने त्रोणे त्रोण जन समान छे तो आना बराबर आपण थवर मोटा आपने लिखी है कि भाई x ना छेद मां b बराबर 1 ना छेद मां 1 बराबर छे x ની કિંમત શોધવી છે એટલે ખાલી x ને મે લીધો y વાળા પદને નહીં લીધો હવે ખાલી x ની કિંમત નથી શોધવાની y ની પણ શોધવાની છે તો હવે આપણા y ની કિંમત કઈ રીતે શોધીશું તે પણ લખી દઈએ કે ભાઈ અને y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1 ત્રણે ત્રણ ગુણોત્તર સમાન છે x ની કિંમત શોધવી છે y વાળા પદને નહીં લખીએ આને આને સાથે સરખાવી દઈએ કે ભાઈ x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 y ની કિંમત લાવી છે y ના છેદમાં 1 બરાબર પણ 1 ના છેદમાં 1 જો શકો છો હવે આના x ને કરતા બનાવી દઉં એટલે x ની કિંમત મળે જુઓ શું મળશે ચલો x ને કરતા બનાવો ભાગાકાર નો 2 છે ભાગાકાર નો 2 સામે જાય તો ગુણાકાર 2 એકા 2 છેદમાં 1 છેદમાં 1 લખતા નથી આગળ વધીએ અને y બરાબર 1 કોની લખશું તો પણ ચાલશે છેદમાં કા તો એવું વિચારો કે ઉપર આવી જાય તો પણ 1 એકા 1 જ થવાનું એના છેદમાં 1 લખતા નથી આપણે તો આ ચોકડી ગુણાકારની રીત થઈ આ દાખલો આપણો અહીં પૂરો થાય ઉકેલ લાવવાનો હતો x અને y ની કિંમત શોધવાની હતી અહીં આ દાખલો પૂરો થાય છે હવે આપણે લઈએ દાખલો નંબર 3 ચલો સૌથી પહેલા સમીકરણ જુઓ 3x ઓછા 5y બરાબર 20 જુઓ ખ્યાલ આવે છે સમીકરણ બરાબર ગોઠવીને લખેલું નથી આપણે નક્કી કરવું છે કે આનો અનંત ઉકેલ આવશે કે અનન્ય આવશે કે ઉકેલ ના મળે બરાબર ને તો એના માટે સમીકરણ આ સ્વરૂપમાં નહીં હોવું જોઈએ અચળ પદ સામે નહીં હોતા એને આપણે સમીકરણની ડાબી સાઈડ જ લેવું પડે એટલે જુઓ શું લખો આપણે કે 3x ઓછા 5y પ્લસ 20 ને ડાબી તરફ લઈ જઈએ એટલે માઇનસ 20 બરાબર 0 એવી રીતે નીચેનું સમીકરણ જુઓ 40 છે સામે લઈ ગયા માઇનસ 40 અહીં કશું ના બચે એટલે 0 ચાલો આપણે ફટાફટ હવે ચેક કરીએ કે આને ઉકેલ કેવો મળશે એના માટે ત્રણ ગુણોત્તર લેવા પડશે પહેલો ગુણોત્તર a1 ના છેદમાં a2 a1 ના છેદમાં a2 એટલે કે 3 ના છેદમાં 6 3 ના છેદમાં 6 એટલે કે ઉડશે 3 એકા 3 3 2 6 1 ના છેદમાં 2 આગળ વધીએ બીજો ગુણોત્તર લઈએ b1 ના છેદમાં b2 બીજો ગુણોત્તર એટલે અહીંથી જુઓ બીજો ગુણોત્તર શું આવશે માઇનસ 5 છેદમાં માઇનસ 10 માઇનસ 5 છેદમાં માઇનસ 10 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉડશે 5 એકા 5 5 2 10 જવાબ આવશે 1 ના છેદમાં 2 છેલ્લો ગુણોત્તર c1 ના છેદમાં c2 લઈએ છેલ્લો ગુણોત્તર c1 એટલે કે ઋણ 20 ના છેદમાં ઋણ 40 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉડે 20 ને 40 છે એટલે ઉડે 20 2 40 એટલે ફરીથી જવાબ આવે છે 1 ના છેદમાં 2 તો તમે જોઈ શકશો કે અહીં આ ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત તો સમાન થઈ અગર ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત સમાન થઈ ગઈ તો આપણે કહી શકીશું કે શરત નંબર 2 પ્રમાણે આ સમીકરણને અનંત ઉકેલ મળશે હવે આમાં અનંત ઉકેલ મળે છે મતલબ આપણે ચોકડી ગુણાકારની રીતથી એને ઉકેલ લાવવાનો નથી મથાળા મુજબ ફક્ત અને ફક્ત અનન્ય ઉકેલ મળતો હોય તો જ ચોકડી ગુણાકારની રીત કરીશું
અહીં અનંત છે એટલે ચોકડી ગુણાકારને રીત કરવાની નથી કારણ કે આમે અનંત ઉકેલાવશું તો આ દાખલો અહીં પૂરો થાય આપણે વધીએ આગળ દાખલો નંબર 4 લઈએ દાખલો નંબર 4 ની રકમ તમે જોઈ શકો છો આપણે બોર્ડ પર લખી છે નક્કી કરીએ કે આનો ઉકેલ કેવો આવશે એના માટે ત્રણ ગુણોત્તર લઈએ પહેલો ગુણોત્તર a1 ના છેદમાં a2 પહેલો ગુણોત્તર એટલે કે 1 ના છેદમાં 3 બીજો ગુણોત્તર b1 ના છેદમાં b2 એટલે કે -3 ના છેદમાં -3 આ તો સરખા સરખું માઇનસ માઇનસ પ્લસ થશે અને 3 એકા 3 3 એકા 3 ભરે ઉડી જશે એટલે જવાબ આવશે 1 છેલ્લો ગુણોત્તર c1 ના છેદમાં c2 એટલે કે -7 ના છેદમાં -15 ચલો માઇનસ માઇનસ પ્લસ થશે જવાબ આવશે 7 ના છેદમાં 15 એટલે મને શું મળ્યું મને મળ્યું આ બે દરના ગુણોત્તરની કિંમત સમાન નથી a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 તો સપોઝ કે આ બંનેની કિંમત સરખી નથી અગર આ ગુણોત્તર મને સમાન નહીં મળે તો આપણે પહેલા સરળ પ્રમાણે કહી શકીએ કે ભાઈ આ સમીકરણને અનન્ય ઉકેલ મળશે મતલબ આને એક ઉકેલ છે હવે એક ઉકેલ છે તો ચાલો હવે એને આપણે ચોકડી ગુણાકારને રીતથી ઉકેલીએ ચોકડી ગુણાકારને રીત ચાલુ કરીએ એટલે પહેલા આપણે એક કામ કરીએ બે સમીકરણ જે મને રકમમાં આપ્યા છે તે લખી લઈએ ચોકડી ગુણાકારની રીત પ્રમાણે આપણે પહેલા x પછી y અને પછી 1 લખી દેવાનો હવે એના છેદમાં શું લખવાનું એ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે x ની નીચે લખવું છે તમારે છેદમાં તો ચલ x ના સહગુણકો લખવાના નથી મતલબ કે x ની નીચે લખવું હોય તો x ના સહગુણકોને ઢાંકી દો કયા સહગુણક દેખાય છે તે લખીએ પહેલો સહગુણક દેખાય -3 લખી દો એની નીચે -3 લખી દો સામે શું દેખાય છે -7 લખી દો -15 લખી દો મેં સમજાવ્યો તે પ્રમાણે આ વસ્તુને રિપીટ કરી જ દેવાની પહેલા -7 -15 બરાબર છે આ રિપીટ કરી જ દેવાની હવે y ની નીચે લખવો છે તો આપણે એમ વિચારે કે y ના સહગુણકો નહીં લખવાના તો y ના સહગુણક પર હાથ મૂકી દો અગર y ના સહગુણક પર હાથ મૂકશો તો પહેલા તો -7 -15 દેખાશે તો લખેલા જ છે તો હવે કયા સહગુણકો લખીશું આ લખાઈ ગયા તો હવે આપણે આ સહગુણકો લખીએ કયા છે ઉપર 1 નીચે 3 તો ચાલો લખીએ ઉપર 1 નીચે 3 હવે આગળ મેં તમને શું સમજાવ્યું છે આ તમારે રિપીટ કરી દેવાનું હાથ મૂકવાની જરૂર નહીં પડે હવે બરાબર ને આ રિપીટ કરી દીધું હવે શું કરશું જે પહેલું લખ્યું છે એ જ સૌથી છેલ્લે પણ લખી દેવું અને આમે તમે અચળ પદ ને સહગુણક પર હાથ મૂકશો તો તમને આ જ વસ્તુ મળશે જુઓ 1 3 -3 -3 જુઓ બરાબર છે તમારે જેવી રીતે સમજીને લખવું હોય એવી રીતે લખી શકાય પણ સાચું લખો ચિહ્ન સહિત ચલો હવે આ જે રીતનું નામ છે એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીએ જે રીતનું નામ છે ચલો શું કરે ચોકડી ગુણાકારમાં સૌથી પહેલા ઉપરની રકમને નીચે સાથે ચલો ઋણ થી ઋણ ગુણાય એટલે પ્લસ થઈ જશે ચલો તો 15 40 45 પ્લસ 45 હા આગળ વધીએ એ પહેલા આ માઇનસ નું ચિહ્ન પાડી દેવાનું પછી બીજો ગુણાકાર જોવાનો ચલો શું છે બીજો ગુણાકાર તે જોઈ લઈએ જોઈ લઈએ ઋણ ઋણ થી ગુણાશે એટલે પ્લસ થશે 3 7 21 એટલે કે પ્લસ 21 લખ્યા ઇઝ ઇક્વલ ટુ હવે y ની નીચે લખીએ ચલો ઋણ થી ગુણવાનો છે એટલે ઋણ જ રહેશે આ તો 7 41 પહેલો ઉપરનો ગુણાકાર કર્યો આ ગુણાકાર પતે એટલે પહેલું માઇનસ નું ચિહ્ન પાડી જ દેવું પછી બીજો ગુણાકાર કરો શું છે બીજો ગુણાકાર ઋણ 15 થશે જુઓ તો ઋણ 15 આપણે કઈ રીતે લખીશું ઋણ 15 અલગથી લખીશું જુઓ આ રીતે બરાબર છે ત્યાર પછી હવે આપણે લખીએ 1 ના છેદમાં હવે આપણે લખીએ 1 ના છેદમાં ચલો શું લખીશું 1 ના છેદમાં પહેલો ગુણાકાર કરીએ એટલે -3 બરાબર ને પહેલો ગુણાકાર પતે એટલે ઋણ નું ચિહ્ન બહારી દેવાનું બીજો ગુણાકાર કરીએ તો -9 બરાબર ને 3 ને -3 થી ગુણીએ એટલે કે -9 તો -9 આપણે અલગથી લખવાના ઋણ ને 9 માઇનસ નું ચિહ્ન તો છે જ પછી -9 ચલો ચોકડી ગુણાકાર પતી ગયો છે સરવાળા બાદબાકી કરીએ સરવાળા બાદબાકી પતે એટલે જવાબ આવશે
ચલો સૌથી પહેલા આપણે જોઈ શકીશું કે ભાઈ 45 માંથી 21 બાદ કરવાના છે કેટલા બચશે 24 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ y ના નીચે હવે અહીં પહેલા તો આપણે એક સ્ટેપ કરવું પડશે પછી સરવાળા બાદબાકી થશે ઋણ 21 છે ત્યાર પછી માઈનસ માઈનસ 2 જેનો ભેગા થઈ ગયા એટલે પ્લસ કરીશું અને એની પાછળ આવશે 15 is equal to અહીં પણ એવું છે અમના સરવાળા બાદબાકી નહીં કરતા પહેલા ઋણ 3 એમ ના એમ પાછળના બે ચિહ્ન ભેગા થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ 9 કરીએ અને પછી સરવાળા બાદબાકી નેક્સ્ટ સ્ટેપમાં કરીએ ચલો x ના છેદમાં 24 બરાબર y હવે જુઓ છેદમાં મોટી રકમનું ચિહ્ન 21 મોટી રકમ એટલે કે માઈનસ બરાબર છે ચલો બે ચિહ્ન અલગ અલગ છે એટલે બાદબાકી કરવાની શું થશે બાદબાકી 21 માંથી 15 જાય તો કેટલા બચશે ભાઈ 6 એવી રીતે આગળનું કામ કરીએ 1 ના છેદમાં મોટી રકમનું ચિહ્ન મોટી રકમ બંનેમાં 9 ચિહ્ન આવશે પ્લસ પ્લસ લખતા નથી અહીંયા ચલો આગળ વધીએ બે અલગ અલગ ચિહ્ન હોય એટલે બાદબાકી 9 માંથી 3 થાય તો 6 ચલો હવે જો સરવાળા બાદબાકી પણ પતી ગયા ચોકડી ગુણાકાર પણ પતી ગયો સરવાળા બાદબાકી પણ પતી ગયા તો ભાઈ હવે શું કામ બાકી રહ્યું હવે આપણે જવાબ લાવીએ પહેલો જવાબ લાવો એટલે x ની કિંમત શોધવી છે તો ચલો જુઓ 3 અને 3 ગુણોત્તર ની કિંમત સરખી જ છે તો આપણે લખી શકીએ કે ભાઈ x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6 x ની કિંમત શોધવી છે તો હમણાં y ને લખતા નથી આ બંને સમાન છે તેવું લખવાનું હવે સાથે વધીએ તો y ની કિંમત શોધે કે ભાઈ x ની કિંમત આ અને y ના છેદમાં ઋણ 6 બરાબર 1 ના છેદમાં 6 આને પણ આને સાથે સરખાવી લઈએ ચલો સૌથી પહેલા x ની કિંમત મળશે આપણને x બરાબર આ જે એને કરતા બનાવીએ તો ભાગાકારનો 24 છે એ ઉપર ગુણાકાર પણ થશે 24 એકા 24 છેદમાં 6 આ ઉડી જશે એટલે કે x બરાબર 4 મળશે 6 6 24 મળશે અને અહીં આપણે y ને કરતા બનાવીએ તો માઇનસ 6 ઉપર જશે ગુણાકાર સાથે સોરી ભાગાકાર સાથે ગુણાકાર કરીએ ઋણ 6 એકા ઋણ 6 છેદમાં આવશે 6 આ ઉડી જશે બરાબર છે 6 6 6 એકા 6 ઉડી જશે પણ ઋણ છે એટલે ઋણ 1 માં જવાબ આવશે 6 એકા 6 ઉડી જાય એકલા તો x ની કિંમત આપણને મળી 4 અને y ની કિંમત મળી ઋણ 1 તો આ દાખલો અહીં પૂરો થાય છે આ સાથે પ્રશ્ન નંબર 1.3.5 નો પ્રશ્ન નંબર 1 પણ પૂરો થાય તો ચાલો હવે આપણે લઈએ સ્વાધ્યાય 3.5 માં પ્રશ્ન નંબર 2 પહેલો દાખલો મથાળ એવું કહે છે કે નીચે જે સમીકરણ યુગમાં આપ્યા છે આ સમીકરણ યુગમાં a અને b ની તમે જોઈ શકશો સમીકરણમાં ચલ a સોરી સહગુણક તરીકે આગળ a અને b નો ઉપયોગ થયેલો છે તો a અને b ની કિંમત શોધવાની છે પણ કયા સંજોગોમાં તે સાંભળજો મથાળો એમ કહે છે પ્રશ્ન નંબર 2 દાખલો નંબર 1 નો કે નીચે જે સમીકરણ આપ્યો છે એમાં a અને b ની કઈ કિંમતો માટે મને આ સમીકરણનો અનંત ઉકેલ મળે એટલે હવે ઉકેલ પહેલેથી ફિક્સ છે કે આપણે અનંત લાવો છે અત્યાર સુધી દાખલામાં કેવું હતું સમીકરણ આપી દેતા અને આપણે નક્કી કરતા કે ભાઈ ગણતરી કરીને કે ઉકેલ અનંત આવશે કે અનન્ય આવશે કે ના મળે પણ હવે પહેલેથી મને જ કહી દીધું કે ભાઈ તમારે ઉકેલ અનંત જ લાવવાનો છે તો અનંત ઉકેલ લાવવો હોય તો પ્રશ્ન એમ છે કે a અને b ની શું કિંમતો હોઈ શકે તો આપણા દિમાગમાં એટલું તો ક્લિયર થશે કે અનંત ઉકેલ લાવવો છે મતલબ કે આમાંથી અનંત ઉકેલ લાવવો છે એટલે બે નંબરની શરતનું આપણે પાલન કરાવવું પડશે અનંત ઉકેલ લાવવાનો છે એટલે બે નંબરની શરત મતલબ કે a1 મતલબ કે 3 3 ગુણોત્તરની કિંમત સમાન થવી જોઈએ તો ચાલો એ આપણે અહીં પહેલા સમજીએ પહેલું તો સમીકરણ જે આપ્યું છે આ શરતો ઉપયોગ કરવાના હોય તો આપણને ખ્યાલ છે કે આ 7 જે અચળ પદ છે તે સામે નહીં હોતા એને ડાબી તરફ લાવી દઈએ તો પ્લસ 7 સામે આવે એટલે ઋણ 7 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે એની નીચે આ સમીકરણ જોઈ શકો છો તમે જ્યારે આ અચળ પદ છે આ આખું અચળ પદ છે આખું જ તો એને આ આખા અચળ પદને બરાબર છે આપણે સમીકરણની ડાબી તરફ લાવી દઈએ જો સમીકરણમાં આ x વોલ ઉપર છે x નો સહગુણક a - b
પછી આ જે છે તે y નો સહગુણક a વત્તા b એટલે x વાળું પદ આ y વાળું પદ મતલબ કે આ થયું નાનું અચળ પદ તો આ આખું જ અચળ પદ છે એને સમીકરણની ડાબી તરફ લાવીએ સૌથી પહેલા +3 a સામે આવે એટલે -3 a +b સામે જશે તો -b -2 સામે આવે તો +2 અહીં કશું નથી વાંચ્યું એટલે 0 ચાલો હવે મને શું કીધું છે રકમમાં કે આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ લાવવાનો છે અનંત ઉકેલ હોય તો આપણે શું લખી કર્યું કે અનંત ઉકેલ હોય તો આ શરત પાલન થાય a1 = b1 / b2 = c1 / c2 એ શરત આપણે અહીં લખીએ પણ ઉભારો સ્મોલ a સ્મોલ b નથી લખતા કારણ કે સ્મોલ a સ્મોલ b તો રકમમાં આપણે સહગુણક તરીકે આપેલા છે તો એક કામ કરીએ આ જ શરતને આપણે આ સ્વરૂપે લખી દઈએ કે ભાઈ કેપિટલ a1 / a2 b1 / b2 = c1 / c2 થાય જો અનંત ઉકેલ હોય તો આ શરતનું પાલન થાય રકમમાં કીધું છે કે અનંત ઉકેલ છે એટલે આપણે લખી શકીએ ચલો હવે આમાં આપણે કિંમતો મૂકીએ a1 / a2 a1 એટલે કે આ રહ્યો પહેલા પદનો સહગુણક 2 છેદમાં નીચે બીજું સમીકરણ એનો સહગુણક છે a - b = b1 / b2 b1 એટલે કે આ રહ્યો બીજો ગુણોત્તર એટલે કે બીજા પદનો સહગુણક ઉપર 3 નીચેનો સહગુણક a - b સમાન c1 / c2 c1 ની કિંમત -7 ના છેદમાં -3 a -b +2 બરાબર ને અનંત ઉકેલ હોય તો આ ત્રણે ત્રણ ગુણોત્તર સમાન થવા જોઈએ ચલો હવે આપણે ચોકડી ગુણાકારની રીત કરી તે પ્રમાણે ત્રણે ત્રણ દરને સમાન તો લખી શકીએ છીએ પણ હવે આમાં a અને b ની કિંમત શોધવાની છે બરાબર ને તો એના માટે આપણે એક કામ કરીએ જો આપણે એવું લખી શકે કે 3 3 પૈકી આ બે પણ તો સમાન કહેવાય જ બરાબર છે તો એક કામ કરીએ આની ઉપરથી પહેલા હું એટલું લખું ખાલી કે 2 / a - b = 3 / a - b અગર 3 3 ગુણોત્તર સમાન છે તો આ બે પણ સમાન છે એવું કહી શકાય જે મેં લખ્યું હવે અહીં આપણે ચોકડી ગુણાકાર કરીએ ચાલો ચોકડી ગુણાકાર કરવાથી આપણને શું મળે ચાલો ચોકડી ગુણાકાર કરીએ તો 2 ની સાથે a - b ને ગુણવું પડશે = 3 ની સાથે a - b ને ગુણવું પડશે બરાબર જો ચોકડી ગુણાકાર 2 ની સાથે a - b 3 ની સાથે a - b ગુણાકાર આગળ વધાવીએ ચલો 2a + 2b = 3a - 3b ચલો હજુ આપણા દાખલાને આગળ વધારીએ તો ચલ a ને શોધવો છે માન તો a ને કાં તો b ને બેમાંથી કોઈ એક તો કરતા બનાવવો પડે પણ અહીં આપણને કિંમત તો નહીં મળશે કઈ આપણે આગળ વિચારે ચાલો જુઓ 2a એટલે 2 એ રહેવા દો એનો જે સજાતીય પદ છે તે અહીં છે બરાબરના ચિહ્નની સામે સાઈડ છે ડાબી તરફ ખેંચી લાવીએ એટલે -3 થશે એવી રીતે જો 3 અહીં પહોંચી ગયો -3 ની તો અહીં ના અહીં છે આનો સજાતીય પદ છે એટલે આ રહ્યું બરાબરના ચિહ્નની સામે સાઈડ છે એને જમણી બાજુ પર લઈ જઈએ તો પ્લસ છે તો માઇનસ થશે 2b હજુ આગળ વધીએ 2 માંથી 3 જાય -1 બરાબર ને મોટી રકમનું ચિહ્ન માઇનસ 3 માંથી વહી ગયા તો 1 = બંને ચિહ્ન સરખા છે મોટી રકમનું ચિહ્ન માઇનસ બંને ચિહ્ન સરખા છે એટલે સરવાળો કરો 3 ને 2 5 5b ચલો એટલે અહીં શું થશે સામે સામે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે મને મળશે a = 5b મારે a અને b બંનેની કિંમત શોધવાની છે એટલે અત્યારે આપણે આ સમીકરણમાં કશું કરી શકીએ નહીં એક કામ કરીએ આને નંબર 1 સમીકરણ નંબર 1 એવું આપણે આપી દઈએ હવે જો આપણે આ જગ્યા ઉપર છે ને શું નક્કી કર્યું હતું કે આ 3 3 ગુણોત્તરની કિંમત સમાન છે તો આપણે શું કર્યું પહેલા આને ને આને બે જણા સમાન છે બંનેને સરખાવીને ગણતરી કરી અહીં સુધી પહોંચ્યા હવે અહીં આપણે અટકી ગયા છે હવે આગળનો રસ્તો તો કરવો જ પડશે આપણે તો એના માટે પાછી આપણે આ જગ્યા ઉપર આવી જઈએ અને એવું કહી શકીએ કે નહીં કે 3 3 ગુણોત્તર સમાન છે એમાંથી આ બે સમાન હોય તો આ પરિણામ મળ્યું
હવે એમ પણ કહી શકીએ ને કે આની સાથે આ ગુણોત્તર પણ સમાન મતલબ કે આમ લખી શકીએ ને આપણે કે 3 ના છેદ માં a - b બરાબર - 7 ના છેદ માં માઈનસ 3a માઈનસ b વત્તા 2 ચાલો હવે જો આને અને આને સરખાવી દીધું હવે આમાં આગળ જે ગણતરી આપણે કરી ચોકડે ગુણાકાર તે એવી રીતે આમાં પણ કરીએ ગુણાકાર કરીએ તો 3 ની સાથે ચોકડે ગુણાકારમાં ઋણ 3a માઈનસ b વત્તા 2 ગુણાશે ઇઝ ઇક્વલ ટુ ઋણ 7 ની સાથે a વત્તા b ગુણાશે ગુણાકાર કરીએ તો માઈનસ 9a માઈનસ 3b प्लस 6 अजो आला गुणाकार करिए तो ऋण 7a ऋण 7b चलो अबे आमा आपने सजातीय पदों ने साथे साथे लिखिए ऋण 9a अनु सजातीय पद ऋण 7a ने सामने थे आ बाजू लावी એટલે प्लस 7a ऋण 3b એનો જે સજાતીય પદ છે બરાબર ના ચિહ્ન ને સામે સાઈડ પર છે એને ડાબી તરફ લઈ આવો એટલે प्लस 7b વત્તા 6 બરાબર સામે કશું નથી એટલે 0 બરાબર છે ચલો ગણતરી કરીએ મોટી રકમનું ચિહ્ન એટલે કે 9 નું માઈનસ બાદબાકી કરીએ અલગ અલગ ચિહ્ન છે એટલે 2a આ બે માંથીનું કામ થઈ ગયું હવે આ બે નું કામ કરીએ સજાતીય પદોમાં બે માંથી મોટી રકમ 7 નું ચિહ્ન પ્લસ બે અલગ અલગ ચિહ્ન એટલે બાદબાકી 7 માંથી 3 જાય તો 4b વત્તા 6 बराबर 0 बराबर से नंबर 2 હવે આપણે જે સૌથી પહેલા આદેશ ને રેસિપી ગયા હતા એ પ્રમાણે આમાં આપણે આગળ દાખલો કરી શકીએ જો શું છે આપણે સમીકરણ નંબર 1 શું બન્યું છે કે જ્યાં મને a દેખાય ને આદેશ ની રીત પ્રમાણે શું કરતા હતા કે a દેખાય છે ત્યાં આપણે શું લખી દઈએ 5b એટલે સમીકરણ નંબર 2 માં જ્યાં પણ મને એ દેખાય છે ત્યાં આપણે 5b મૂકીએ બરાબર છે તો આ વસ્તુને આપણે શું કરીએ છે તો લખીએ કેવી રીતે તે સમજીએ કે સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા સમીકરણ 2 જો શું છે -2a વત્તા 4b વત્તા 6 બરાબર 0 માઈનસ એટલે માઈનસ 2 એટલે 2 a ની જગ્યા ઉપર શું લખીશું 5b આ રહ્યો a એ ની જગ્યા ઉપર 5b લખાઈ ગયો વત્તા 4b વત્તા 6 બરાબર 0 ગુણાકાર કરીએ ઋણ રકમ સાથે એટલે ઋણ 2 5 10b વત્તા 4b વત્તા 6 બરાબર 0 ચલો જો હવે આ બે સજાતીય પદો છે એટલે સરવાળા બાદબાકી થાય તો પહેલા મોટી રકમ નું ચિહ્ન ઋણ બે ચિહ્ન અલગ અલગ એટલે કે બાદબાકી 10 માંથી 4 જાય તો 6b બરાબર સાંભળો હવે b ને કરતા વધારવાનો છે ને તો જે પ્લસ 6 છે એને સામે લઈ જઈએ તો માઈનસ 6 0 લખતા નથી સામે સામે માઈનસ માઈનસ પ્લસ 6 10 સામે થી છેદમાં 6 ના છેદમાં 6 એટલે દીકરાઓ આપણને b ની કિંમત મળી જશે 1 બી ની કિંમત 1 મળી ગઈ સમીકરણ નંબર 1 માં પણ મૂકી શકાય સમીકરણ નંબર 2 માં પણ મૂકી શકાય બી ની જગ્યા પર 1 મૂકો બી ની જગ્યા પર 1 મૂકો એ ની કિંમત મળી જાય પણ આપણે એક કામ કરીશું સરળ કામ પસંદ કરીએ સરળ કામ આ છે બરાબર ને બી ની કિંમત આમાં 1 મૂકી દઈએ હા તો જવાબ આવશે એ બરાબર 5 લખીએ ચાલો જુઓ શું લખીએ કે ભાઈ બી ની કિંમત સમીકરણ નંબર 1 માં મુક્તા ચલો સમીકરણ 1 આ રહ્યો a બરાબર 5b માટે a બરાબર 5b ની કિંમત 1 5 એકા 5 જવાબ લખી રહ્યો છું આપણે ફાઇનલ કે ભાઈ આમ ફાઇનલ જવાબ કે ભાઈ a બરાબર 5 અને b બરાબર 1 આ કિંમતો માટે a બરાબર 5 અને b બરાબર 1 આ કિંમતો માટે મને આ સમીકરણનો અનંત ઉકેલ મળશે ફટાફટ આનું જરા રિવિઝન કરી લઈએ દાખલાનું શું હતું કે ભાઈ આ રકમ અને મને પહેલેથી આપી દીધું કે આનો અનંત ઉકેલ લાવજો
હવે અનંત ને બધા ઉકેલ લાવવાના હોય તો સમીકરણમાં અચળ પદ સામે નહીં હોતા એને ડાબી તરફ ખેંચી દીધું પહેલા તો હવે અનંત ઉકેલ લાવવાનો મતલબ કે આ શરતનું પાલન થવું જોઈએ આ શરત પ્રમાણે a1 a2 b1 b2 c1 c2 ની કિંમતો મૂકી દીધી શું છે લોજિક હવે દાખલાનો તમે પહેલા આ બે ચલોને સરખાવી લો એટલે સમીકરણ નંબર 1 બનશે ચોકડે ગુણાકાર કરવાથી પછી આ બે ગુણોત્તરને સરખાવી દો એટલે તમને એક બીજું સમીકરણ બનશે એમાં તમારે એક નંબરની a ની જે કિંમત હતી તે મૂકી દેવાની એમ કરતા કરતા b ની કિંમત મળી જાય b ની કિંમત ફરીથી આમાં મૂકી દો એટલે a ની કિંમત મળી ગઈ a બરાબર 5 અને b બરાબર 1 આ દાખલો તો ચાલો હવે આપણે લઈએ પ્રશ્ન 2 નો દાખલો નંબર 2 જેમાં મને આ સમીકરણો આપ્યા છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ સમીકરણમાં k ની કઈ કિંમત માટે આ સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં k ની કઈ કિંમત માટે ઉકેલ નહીં મળશે તો ઉકેલ ના મળે એના માટે શરત નંબર 3 નું પાલન થવું જરૂરી ચલો આપણે દાખલો ગણીએ હવે ઉકેલ લાવવા માટે સૌથી પહેલું આપણને ખબર છે કે અચળ પદ આ જગ્યા ઉપર ના હોતા એને ડાબી તરફ લઈ લઈએ તો +1 સામે આવશે -1 0 એવી રીતે આ પણ જે મારું અચળ પદ છે એને ડાબી તરફ લઈ લઈએ +2k સામે આવે -2k +1 સામે જશે તો -1 આગળનું વધુ એમનું એમ હવે શું કહ્યું છે રકમમાં કે આ સમીકરણ યુગ્મને ઉકેલ મળતો નથી રકમમાં કીધું છે હવે ઉકેલ નથી મળતો એટલે આપણે વિચારીએ કે ભાઈ કઈ શરતનું પાલન થશે તો ભાઈ પહેલામાં 3 નંબરની એટલે આપણે લખ્યું કે ઉકેલ નથી મળતો તો આ શરતનું પાલન થાય હવે આ શરત પ્રમાણે આપણે આની કિંમતો મૂકીએ a1 ના છેદમાં a2 એટલે કે પહેલો સહગુણક ઉપર 3 એના છેદમાં 2k - 1 is equal to b1 ના છેદમાં b2 b1 એટલે આનો સહગુણક 1 એના છેદમાં સહગુણક k - 1 is not equal to c1 ના છેદમાં c2 એટલે કે -1 ના છેદમાં -2 કે -1 હવે આ ગુણોત્તરમાં તમે જો શકશો કે ફક્ત આની અને આની જ કિંમતો સમાન છે બે જણાની જ કિંમત સમાન છે આની કિંમત તો is not equal to હશે કશો વાંધો નહીં ચાલો ગયો દાખલો જે આપણે કર્યો આની પહેલાનો એ પ્રમાણે કામ ચાલતો કરીએ ચલો આ અને આ તો સમાન જ છે ને તો ચલો આ બેને સરખાવીએ જુઓ તો શું લખો કે ભાઈ 3 ના છેદમાં 2 કે -1 બરાબર 1 ના છેદમાં કે -1 હવે ચલો ગયા દાખલા મુજબ ચોકડી ગુણાકાર હતો તેમાં ચોકડી ગુણાકાર ચાલુ કરીએ ચલો તો 3 સાથે કોને ગુણીશું કે -1 2k -1 ને 1 વડે ગુણીએ એટલે 2k -1 એમ ના એમ ચલો હવે 3 વડે ગુણીએ 3 વડે ગુણીએ એટલે 3k -3 એકા 3 આ એમનું એમ સજાતીય પદોને ભેગા કરી લઈએ 3k ને સાથે સજાતીય પદ 2k ચલો 2k ને ડાબી તરફ લાવીએ એટલે -2k -3 સામે જશે તો +3 -1 એમ ના એમ ચલો શું થશે 3k માંથી 2k બાદ કરો ખાલી 1k અને 3 માંથી 1 જાય તો 2 તો આમાં તો અહીં જવાબ મળી ગયો k બરાબર 2 મારે આને સરખાવવા નામ તો સરખા છે જ નહીં પણ એની મને જરૂર પણ પડી નહીં એ પહેલા મને આગળના સરખાવવાથી જ જવાબ મને k ની કિંમત 2 મળી ગઈ એટલે આપણે લખીશું કે ભાઈ k બરાબર 2 લેશો આ સમીકરણમાં k બરાબર 2 લેશો તો આ સમીકરણનો યુગ્મને ઉકેલ મળશે નહીં ચલો છેલ્લો દાખલો લઈ લઈએ આ રીતના જ આ જ મેથડ પર બનેલો એક દાખલો છે ઉદાહરણ 15 તે પણ જરા આપણે ઝડપથી સમજી લઈએ એમાં રકમમાં એવું કહ્યું છે કે નીચે આ બે સમીકરણ આપ્યા છે આ બે સમીકરણમાં p ની કિંમત શોધવાની છે જેથી મને સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે આમાં આપણે p ની કિંમત શોધવાની છે પણ ઉકેલ અનન્ય મળવો જોઈએ હવે અનન્ય ઉકેલ એટલે આપણે કહીશું કે પહેલી શરતનું પાલન થવું જોઈએ પહેલી શરત શું છે કે આપણે લખી જુઓ કે ભાઈ હવે આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે તો આપણે લખી જ શકીએ કે ભાઈ a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 થાય જ કિંમતો લખે ચાલો a1 ના છેદમાં a2 એટલે પહેલા પદના સહગુણકો 4 ના છેદમાં 2 is not equal to b1 ના છેદમાં b2 એટલે કે p ના છેદમાં 2 બીજો ગુણોત્તર ચલો હવે આપણે આપને p ને કરતા બનાવી લઈએ બરાબર છે જો વચ્ચે is not equal to નું ચિહ્ન છે એ પણ ધ્યાન રાખજો ચલો કસ કસ વાંધો બોલો બે બે સામે સામે ઓડી જશે
હા ઉડી જાય ને તો એમ અથવા તો એવું વિચારીએ કે બે ભાગાકારમાંથી ઉપર આવશે ગુણાકારમાં તો આ બે ઉપર આવશે તો ઉપર નીચે બે અને બે ઉડી જાય એમ વિચારો તો પણ ચાલે બે બે સામે સામે ઉડી ગયા એમ વિચારો તો પણ ચાલે પણ ઇક્વલ ટુ નું ચિહ્ન છે બરાબર છે તો જો બે બે ઉડી ગયા તો ભાઈ જો શું b is not equal to 4 બરાબર છે જો મતલબ આ દાખલામાં સવાલ એવો છે કે p ની કિંમત શોધો અને જવાબ અત્યારે હું એવો લાવ્યો કે p ની કિંમત 4 નથી એનો મતલબ એમ કે અગર આ સમીકરણને મારે અનન્ય ઉકેલ લાવવા હોય તો p ની કિંમત 4 નહીં લેવી મતલબ કે 4 સિવાયની કોઈ પણ કિંમત લઈ લો તમને અનન્ય ઉકેલ મળશે મળશે ને મળશે મતલબ કે p ની કિંમત 1 લઈ શકાય 2 લઈ શકાય 3 લઈ શકાય 4 નહીં લેવાની 5 6 7 ઋણ 10 ઋણ 15 ગમે તે લઈ શકાય પણ 4 લેવાની નથી p is not equal to 4 એનો મતલબ એમ કે p ની 4 સિવાયની કોઈ પણ કિંમત માટે આ સમીકરણ યોગ્ય મને અનન્ય ઉકેલ મળશે